નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણા વિડીયોમાં ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો સોશિયલ સાયન્સ એટલે કે જે સામાજિક વિજ્ઞાનનું પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આ વિડીયોમાં જોવાનું છે મિત્રો આ ઓરિજિનલ પેપર છે એની પણ તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો ઓરિજિનલ એટલે કે આપણે જોઈએ તો સાચું પેપર સે મિત્રો જે મિત્રો આજે એકમ કસોટી મિત્રો લેવાય છે તેનું પેપર સે મિત્રો તો મિત્રો આની પીડીએફ તમારે સોલ્યુશનની જોતી હોય મિત્રો આ તો તમે સોલ્યુશન જોઈ શકો છો અને મિત્રો તમારે પીડીએફ જોતી હોય તો નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં અમારી વેબસાઈટની લિંક છે મિત્રો પિન કરેલી ત્યાં તમે મેળવી શકશો અને ટેલિગ્રામમાંથી પણ તમને મળી જશે ત્યાં પણ તમારે જોઈન કરી લેવાનું રહેશે તો મિત્રો આપણે શરૂ કરી દઈએ પ્રશ્ન નંબર એક જીરો અપજો છ તો આપણે જોઈએ તો એકત્રિત કરેલી કે આપવામાં આવેલી જાણકારીના આધાર પર વિચારો દલીલો નિર્માણ કરે છે તો નીચે આપેલા સાચા જોડકા જોડો એટલે સાચા જોડકા જોડવાના છે તો આપણે જોઈએ તો પહેલું છે ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ વર્લ્ડ હેલ્થના નિયામક દ્વારા કોણે આપ્યો હતો તો આપણે જોઈએ તો પહેલાંમાં આપણો આન્સર શું રહેશે પહેલાંમાં આપણો આન્સર છે ડી આપણે જોઈએ તો બ્રોડ ઓરે આપી હતી મિત્રો કોણ બ્રોડ ઓરે દ્વારા આપવામાં આવ્યો ઓરે દ્વારા આપવામાં આવ્યું હતું ભારતમાં વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય તો મિત્રો એમાં આપણો જવાબ આવશે મિત્રો છત્તીસગઢ છે પછી છે પછી કયું રહેશે મિત્રો આપણે જોઈએ તો ભારતમાં સૌથી ઓછું ઓછી ગરીબી ધરાવતું રાજ્ય તો મિત્રો ગોવા આવશે પછી મિત્રો અહીંયા જૉબ પણ આપેલા છે ચોથાનું મિત્રો સી સાથે આવશે ડિસેમ્બર બે હજાર પંદર સુધીમાં દેશમાં રોજગાર વિનિમય કેન્દ્રોની સંખ્યા કેટલી હતી તો મિત્રો એમ આપણો જૉબ મિત્રો કયો આવશે મિત્રો સી જૉબ આવશે ચોથામાં નવસો સુડતાલીસ અને ગ્રામીણ વિસ્તારમાં લોકોનું કુટુંબ પ્રતિમાસ કુટુંબની પ્રતિમાસ કેટલું અનાજ મળે છે તો પાંચમામાં જવાબ આવશે એફ જવાબ આવશે તો મિત્રો સાહિત્ય તમારે જોડી લેવાનું રહેશે મિત્રો નો પણ આન્સર પણ અહીંયા આપેલો છે તમે સારી જોઈ શકો છો અને પીડીએફ માટે મિત્રો વેબસાઇટમાંથી મેળવી લેવાની રહેશે પહેલાંનું ડી બીજાનું એ ત્રીજાનું બી સોતાનું સી ને પાંચમાનું એપ મિત્રો સારી તમારે જોડી દેવાનું રહેશે તો મિત્રો આપણે આગળ વધી જઈએ હવે તો આપણે આગળ જોઈએ તો સામાજિક વિવિધતાઓની પ્રશંસા કરે છે એક બે વાક્યમાં જવાબ લખો તો આપણે જોઈએ તો પહેલું છે એમાં પહેલું છે મિત્રો વિજ્ઞાન એટલે શું તો વિજ્ઞાન એટલે શું મિત્રો તો એનો આન્સર છે મિત્રો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન શું આન્સર છે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન બીજા નંબરનું છે ટેકનોલોજી એટલે શું તો ટેકનોલોજી એટલે વિજ્ઞાનને વ્યવહારિકતા ઉપયોગી વ્યવહારિક ઉપયોગિકતા પછી છે મિત્રો ત્રીજા નંબરનું શૂન્યની શોધ કયા ગણિત શાસ્ત્રે કરી હતી તો શૂન્યની શોધ મિત્રો આર્યભટ્ટ નામના ગણિત શાસ્ત્રએ કરી હતી તો શૂન્યની શોધ કોણે કરી હતી આર્યભટ્ટ નામના ગણિતશાસ્ત્રે કરી હતી ટેકનોલોજી એટલે ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગીકતા વિજ્ઞાન એટલે શું તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન ચોથા મનુષ્ય છે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી કયા રસાયણશાસ્ત્રીના ગ્રંથો છે તો આચાર્ય નાર્ગાજૂનના છે કોના મિત્રો આચાર્ય નાર્ગાજૂનના છે પાંચમા નંબરનું મનુષ્ય કયા ગ્રંથમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે મિત્રો તો બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે તો મિત્રો આન્સર સાહિત્ય મિત્રો જોઈ લો મિત્રો ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો મિત્રો તો આન્સર સાહિત્ય તમારે જોઈ લેવાનો રહેશે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો પછી છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો મિત્રો કોઈપણ એક તો યોગ્ય વિકલ્પ પસંદ કરીને જોબ લખવાનો છે તો પહેલું છે મિત્રો પૃષ્ટિએ જળનો મુખ્ય સ્ત્રોત કયો છે તેમાં આપણો આન્સર છે વૃષ્ટિ શું આન્સર છે વૃષ્ટિ તો વૃષ્ટિ છે આપણે જોઈએ તો પૃષ્ટિએ જળનો સૌથી મોટો આપણે જોઈએ તો મુખ્ય સ્ત્રોત છે તો આપણે મુખ્ય સ્ત્રોત આપણે જોઈએ તો પૃષ્ઠિય જળમાં મિત્રો આપણે જોઈ તો નદીઓ પણ આપણે કહી શકીએ મિત્રો પછી આપણે આગળ વધી જઈએ નીચેની બહુવૈતિક યોજનાઓ તેના લાભાર્થવંત રાજ્યોનો સાથે જોડી યોગ્ય ક્રમ દર્શાવો તો આપણે જોઈએ તો હું તમને જોડી દઉં છું આનો આન્સર પછી ભાખરા નંગલ તો મિત્રો એમ આપણો આન્સર છે પંજાબ પછી છે મિત્રો કોશી તો બિહાર આન્સર શું આન્સર છે ભાખરા નંગલમાં પંજાબ રહેશે મિત્રો કોશીમાં બિહાર રહેશે નાગાઝોનમાં મિત્રો આંધ્રપ્રદેશ અને નર્મદામાં આન્સર રહેશે એનો આન્સર અહીંયા આપેલો છે પહેલાનું બી સાથે મિત્રો એ પણ તમારા સાથે જોઈ લો મિત્રો ભાખરા નંગલ પહેલાનું બી સાથે બીજાનું એ સાથે તો મિત્રો નર્મદા મિત્રો કેમ સી સાથે આવશે મિત્રો સી મિત્રો અહીંયા એક ઓપ્શનમાં આપેલું છે એટલે સારી જોઈ લેવાનું રહેશે આગળ વધી જઈએ મિત્રો હવે આગળનો ક્વેશ્ચન છે મિત્રો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તેમાં આપણો આન્સર હશે બી શું આન્સર હશે બી બીમાં આપણે જોઈએ તો હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે તો મિત્રો એને કાયમી નદીઓ કહી શકાય છે મિત્રો મોસમી નદી નથી મિત્રો તો આન્સર હશે બી ખોટું વિધાન છે બાકી બીધા સાચા છે ચોથા નંબરનું છે વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓ ચર્ચા દરમિયાન રજૂ થયેલું વિધાન અયોગ્ય છે કયું વિધાન યોગ્ય છે તો જે ઉદ્યોગો પાણીની પ્રાપ્તિને મહત્ત્વ સંસાધન છે તે ઉદ્યોગોની નદીઓ છે મિત્રો તે વૃક્ષો વાવ અને આંદોલન મહત્ત્વનું અંગ છે યશ કે છે મિત્રો પછી વૃષ્ટિ જળ સંશયની એક પદ્ધતિ છે તો મિત્રો એ વિધાન યોગ્ય સહી સાચું છે પછી જે આપણે જોઈ તો ખાલી જગ્યા પૂરો મિત્રો ગરીબી એ ખાલી જગ્યાનો ખ્યાલ છે તેમાં આપણો આન્સર છે ગુણાત્મક ખ્યાલ છે કેવો ખ્યાલ છે ગુણાત્મક ખ્યાલ છે પછી બીજા નંબરનું છે ગરીબીનું વિષયક ખાલી જગ્યામાં પકડ જમાવી રહ્યું છે તો મિત્રો વિષયક મિત્રો ભારતમાં પકડ જમાવી રહ્યું છે ત્રીજા નંબરનું છે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને તેને શું કહે છે તો ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે મિત્રો એ ટેક માર્ક કરેલો છે રેડથી મિત્રો એ આપણો આન્સર રહેશે પછી જે મિત્રો આપણે આગળ વધી જઈએ મિત્રો ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું છે તો એ કેરલા રાજ્યમાં જવાબ આવશે અહીંયા મિત્રો ઘર્ષણજન્ય બેરોજગારીના અહીંયા ભારત જવાબ આવશે પછી તે બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારીની નોંધણી કરતી સંસ્થા કઈ છે તો રોજગાર વિનિમય સંસ્થા છે કઈ છે મિત્રો રોજગાર વિનિમય સંસ્થા છે એ પણ સાહિત્ય તમારે ધ્યાને લેવાનું રહેશે આગળનો ક્વેશ્ચન જોઈ લે મિત્રો પ્રશ્ન નંબર બે છે તો મિત્રો આ ક્વેશ્ચન આપેલા છે નીચે દર્શાવેલા પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં જવાબ લખો કોઈ પણ ત્રણ તો પહેલું છે વૃષ્ટિએ જળ સંશયને પૃષ્ટિએ જળ સંશય વિશે ટૂંકનો લખો તો મિત્રો આ આન્સર મિત્રો આપણે જોવાના છે બહુવિતિક યોજનાના લાભ જણાવો પછી ભારત દેશમાં જળ સંકટ સમસ્યા છે તે જણાવો ભૂમિકે જળના ઉપાયો જણાવો અને જળ વ્યવસ્થાપનમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ આન્સર મિત્રો એ આપેલા છે સારી જોઈ લઈએ તો વૃષ્ટિએ જળ મિત્રો તો આપણે જોઈ તો વૃષ્ટિએ જળ એટલે આપણે જોઈ તો વૃષ્ટિએ જળમાં મિત્રો શું છે મિત્રો વૃષ્ટિ જળ એટલે પૃથ્વી પર જળ સંસાધનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે મિત્રો નદી સરોવર ઝરણા અને કુવા અને ગણસ્ત્ર આ બધા સ્ત્રોત વૃષ્ટિને આભારી છે પુષ્ટિય જળ પુષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત મિત્રો નદીઓ છે ઉપરનો આન્સર મિત્રો અહીંયા છે મિત્રો સુધારી લેજો પુષ્ટિય જળનો મિત્રો મુખ્ય સ્ત્રોત નદીઓ છે આ મિત્રો નહીં આ વૃષ્ટિ તો આપણો આન્સર છે નદીઓ બી આન્સર કરી નાખજો મિત્રો હું સુધારી આપીશ મિત્રો પીડીએફમાં તો મિત્રો સાહિત્ય મિત્રો જોઈ લેવું તો વૃષ્ટિ અને જળનો વિષય છે પછી બહુધિક યોજના એટલે નદીઓ તો તેના વિશેની માહિતી છે મિત્રો સાહિત્ય જોઈ લો આન્સર બહુવધિક યોજના વિશેની માહિતી સાહિત્ય જોઈ લો પછી મિત્રો જે આપણા આન્સર છે ત્રીજા નંબરનો મિત્રો સાહિત્ય મિત્રો જોઈ લો જળનો આપણો જે ઉપયોગ છે મિત્રો સાહિત્ય જોઈ લેવાનો છે આન્સર આગળનો ક્વેશ્ચન છે મિત્રો ચોથા નંબરનો છે મિત્રો ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ કેમ થાય છે મિત્રો એના આન્સર છે તો મિત્રો અહીં તમે એના ક્વેશ્ચન જોઈ શકો છો ભૂમિગત જળના ઉપાયો ભૂમિગત જળના ઉપાયો છે ને આ જળ વ્યવસ્થામાં કયા મુદ્દા ધ્યાનમાં લેવાય છે બંને ક્વેશ્ચનના આન્સર જોઈ લઈએ તો મિત્રો આ તમે સારી મિત્રો તમે જોઈ શકો છો બંનેના આન્સર છે મિત્રો આ ચોથાના પાંચમાનો મિત્રો આન્સર છે સારી જોઈ લેવો મિત્રો પ્રશ્ન રાખીને જે પ્રશ્ન તમારે પૂછાનો હોય તમારે જોઈ લેવાનો રહેશે આગળના ક્વેશ્ચન જોઈ લે મિત્રો આપણે એનો આન્સર છે સારી રીતે જોઈ લો સાહિત્ય મિત્રો પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે આગળના ક્વેશ્ચન મિત્રો જોઈ લઈએ હવે તો આગળના ક્વેશ્ચન મિત્રો આપણે ઉપલબ્ધ ક્વેશ્ચન મિત્રો જોઈ લીધા છે તો મિત્રો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ પ્રશ્ન નંબર ત્રણ છે નીચે દર્શાવેલા પ્રશ્નોના આઠથી દસ વાક્યોમાં જવાબ લખો રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે પછી છે ધાતુ વિદ્યા વિશે ટૂંક નોંધ લખો પછી પ્રાચીન સમયમાં ભારત વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિએ પ્રાપ્ત કરી છે એવું કઈ રીતે કહી શકાય છે અને ઘણીથી આખી દુનિયામાં વ્યવહાર ચાલે છે શા માટે અને પ્રાચીન ભારતનું વાસ્તુ ક્ષેત્રે મહત્વ સમજાવો તો ક્વેશ્ચનના આન્સર મિત્રો સારી રીતે જોઈ લઈએ આપણે તો આપણે જોઈએ તો હાજર મિત્રો રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે તો આ મિત્રો તમારે વાંચી લેવાનું રહેશે તો રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે આ વિદ્યા વિવિધ ખનીજો છોડ કૃષિ માટેના બીજ વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં ઉપયોગી છે રસાયણશાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે એમણે રસ અને આરોગ્ય મંત્રી જેવા ગ્રંથો લખ્યા છે આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓના સાથે સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની ભલામણ કરી છે મિત્રો આ પણ તમારે યાદ રાખવાનું રહેશે બોર્ડની એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન બની રહેશે પારાને ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોય તેવું મનાય છે નાલંદા વિદ્યાપીઠમાં રસાયણના રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણશાળા અને ભઠ્ઠીઓ હતી રસાયણશાસ્ત્રોના ગ્રંથો મુખ્ય રસ ઉપરસ દસ પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના શારો અને ધાતુઓનું ભસ્મનું વર્ણન કરે છે મળે છે મિત્રો પછી જે ધાતુ વિદ્યા વિશેની માહિતી છે સાહિત્ય જોઈ લો તો મિત્રો આ તમારે સાહિત્ય જોઈ લેવાની રહેશે તો મિત્રો પોઝ કરીને તમે સાહિત્ય મિત્રો આવો વાંચી લેજો આગળનો ક્વેશ્ચન મિત્રો જોઈ લઈ પ્રાચીન સમયમાં વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતવ 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 સિદ્ધિ પ્રાપ્ત કરે છે મિત્રો એ પણ તમે જોઈ લો આન્સર છે મિત્રો સાહિત્ય તમે જોઈ શકો છો મિત્રો સાહિત્ય તમારે આન્સર વાંચી લેવાનો રહેશે મિત્રો પોઝ કરીને મિત્રો તમે આ ક્વેશ્ચન વાંચી શકશો આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો ચોથા નંબરનો જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે ગણિત શાસ્ત્ર અગત્યની શોધોમાં ભારતમાં થયેલી ગણાય છે તો એને પણ તમે સાહિત્ય મિત્રો જોઈ શકો છો આન્સર સાહિત્ય જોઈ લેવો તો મિત્રો સાહિત્ય તમારે આન્સર રીડ કરી લેવાનો રહેશે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો તો આપણે આપણે જોઈએ તો ચોથા નંબરના ક્વેશ્ચનના આન્સર આપણે જોઈ લઈએ હવે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહીધારી યોજના એના વિશેના આપણે ક્વેશ્ચન આન્સર જોવાના છે મિત્રો સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી છે ટૂંકનો લખો ધનિક ધનિક ભાગમાં ગરીબો વસે છે સમજાવો ગરીબી એટલે શું ગરીબી રેખાની છે જીવતા લોકોના લક્ષણો જણાવો અને બેરોજગારીના કારણો જણાવો તો મિત્રો આપણે એના આન્સર જોઈ લઈએ તો મિત્રો આ આપણા આપણે ઉપલા ક્વેશ્ચનનો આન્સર છે મિત્રો એ તિજાનો તમે સાહિત્ય જોઈ લેજો પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર છે તે મહત્વનું પ્રદાન છે કે આપણે જોઈએ ત્રીજા ક્વેશ્ચનનો આન્સર છે તો તેમાંથી તમારે જોઈ લેવાનું રહેશે તમને પુસ્તકમાંથી પણ મળી જશે આગળના ક્વેશ્ચનના મિત્રો આપણે જોઈ લઈએ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના રોજગાર બાંહેધારી યોજના મનરેગા છે મિત્રો તો મિત્રો આ પણ સાહિત્ય જોઈ લો તો મિત્રો સાહિત્ય તમારે પોઝ કરીને વાંચી લેવાનું રહેશે મિત્રો પોઝ કરીને તમે વાંચી લેજો આગળનો ક્વેશ્ચન છે મિત્રો નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી વિશેની માહિતી છે મિત્રો પછી છે મિત્રો દેશની પંચવૃદ્ધિ યોજનાઓ આર્થિક વિકાસ મિત્રો આ બધાના ટોપિક છે ગરીબીનો અર્થ નીચે પ્રમાણે મિત્રો તો એ પણ તમારે સાહિત્ય જોઈ લેવાનું રહેશે અને પાંચમા નંબરનો ક્વેશ્ચન છે બેરોજગારીના કારણો નીચે મુજબ છે મિત્રો તો બેરોજગારીના કારણો છે મિત્રો સાહિત્ય તમારે લીડ કરી લેવાના રહેશે તો સાહિત્ય જોઈ લો પછી મિત્રો આ ક્વેશ્ચન છે મિત્રો ગરીબીનો અર્થ નીચે પ્રમાણે છે ગરીબીનો અર્થ મિત્રો સાહિત્ય તમારે જોઈ લેવાનો રહેશે એનો આન્સર છે આપણ મિત્રો એનો જ આન્સર છે ગરીબીનો અર્થ મિત્રો પુસ્તકમાંથી મળી જશે પછી આ દેશની પંચવર્તિ યોજનાઓ આર્થિક વિકાસનું આયોજન ખામી ગયું છે આ પણ તમે સાહિત્ય જોઈ લો પછી મિત્રો સાપેક્ષ ગરીબી નિરપેક્ષ ગરીબી બંને ક્વેશ્ચન મિત્રો સાહિત્ય આ બંને જોઈ લો ગરીબીના પ્રકાર છે મિત્રો તો મિત્રો સાહિત્ય તમારે વાંચી લેવાનું છે મિત્રો આની પીડીએફ જોતી હોય તો તમે વેબસાઇટની લિંક ઉપરથી તમે મેળવી શકશો નહીં ટેલિગ્રામમાં પણ તમારે જોઈન કરી લેવાનું રહેશે અમારી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં બાકીના વિડીયો તમને મળતા રહેશે મિત્રો તો જો તમને અમારો કન્ટેન્ટ ગમતો હોય તો અમારી ચેનલ લાઇક છે સબસ્ક્રાઈબ કરી રાખજો તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત